भरूच જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગોમાનદેવ મંદિર ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે। કહેવાય છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગોમાનદેવ તરીકે ઓળખાયા છે। આ મંદિર પાછળ દંતકથા સંકળાયેલી છે। તે મુજબ આ મૂર્તિ સ્વયંભૂ છે। ગુલાબદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાનગઢીના સંત હતા તેઓ અહીં આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો। આ મૂર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો। તેઓએ ત્યાં સ્થળ પર જઈ જોતાં સ્વયંભૂ મૂર્તિ ઉપર શિયાળ ચોંટેલું હતું અને ગોવાળિયાઓ મારતા હતા। સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું, જેથી આજે તેના કર્મોની સજા મળી। ઉપરાંત રોજ આ મૂર્તિ પર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી। સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી। ઈસવીસન 1615માં ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। શ્રાવણ માસમાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। ભક્તો પગપાળા અહીં આવી આસ્થાના પુષ્પો પ્રગટ કરે છે। આજે શ્રાવણ માસના અંતિમ શનિવારે મોટી સંખ્યામાં ભક્તો ગુમાનદેવ હનુમાન મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।